तो ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી અમદાવાદ પહોંચીને સીધા તેઓ ગાંધીનગરના આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા છે અને તમામ જે પ્રોજેક્ટ્સ અહીં રાખવામાં આવ્યા છે જે મોનિટરિંગ કેન્દ્ર છે તમામ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકાત લેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ વાલીઓ બીઆરસી તેમજ ટીડીઓ સાથે પણ ઈ સંવાદ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેનો જે કાર્યક્રમ છે કે તેઓ વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન પણ અહીં નિહાળશે સાથે જ જે શિક્ષણ વ્યવસ્થા છે તેનું જ મોનિટરિંગ અહીંથી તેઓ કરશે નિરીક્ષણ પણ કરશે અને ત્યારબાદ તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ પણ કરવાના છે આપણે જણાવી દઈએ કે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના હસ્તક છે અને આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રશંસા વિશ્વ બેંક પણ કરી ચૂકી છે મહત્વનું છે કે રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓ મળીને કુલ 54,000 શાળાના 1.14 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતાં પણ વધુ ડેટા એકત્ર કરવામાં આવે છે આ ઉપરાંત ડેટા એનાલિસિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં સુધારો થાય તે માટેની પ્રક્રિયા આ સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવે છે તો દેશનું આ પહેલું એવું સમીક્ષા કેન્દ્ર છે કે જેનાથી શિક્ષણની જે ગુણવત્તા છે તેમાં અનેક ગણો વધારો કરી શકાય અને સાથે તેની ગુણવત્તા વધુ શ્રેષ્ઠ બને તેવા પ્રયાસો આ સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તેઓ ખૂબ જ બારીકાઈથી તમામ જે પ્રેઝન્ટેશન છે તેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે તો વૈશ્વિક કક્ષાનું આ રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ સેન્ટર એટલે કે સમીક્ષા કેન્દ્ર કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં વર્ચ્યુઅલી રાજ્યના જે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે શિક્ષકો છે બીઆરસી સીઆરસી અને જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ છે તેમની સાથે તેઓ સંવાદ કરવાના છે તેમના પ્રશ્નોના જવાબ પણ આપશે અને સાથે જ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અને દેશે કેવા પ્રકારના બદલાવ કર્યા છે તેનાથી પણ તેઓ સૌને માહિતગાર કરી શકે છે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને એ સંદેશ આપશે કે શિક્ષણની બાબતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની બાબતમાં સરકાર કટિબદ્ધ છે તો ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે મુલાકાત લઈ રહ્યા છે વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન નિહાળી રહ્યા છે અને સાથે જ જરૂરી સૂચનો પણ આપી રહ્યા છે રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકનું આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે કે જ્યાં 1.14 કરોડ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમનું સતત સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તો ફરીથી વાત કરીએ અજયભાઈ ઉમટ સાથે અજયભાઈ જે રીતે અત્યારે મહત્વનું એ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત અને ત્યારબાદ પણ વડાપ્રધાનની જે 3 દિવસની ગુજરાતની મુલાકાત છે તેઓ બનાસકાંઠા જામનગર અને દાહોદમાં પણ જવાના છે ચૂંટણી પહેલાંની મુલાકાત ચોક્કસ મહત્વની માનવામાં આવતી હોય છે પરંતુ આજે 3 દિવસ એટલે કે ઘણા લાંબા સમય પછી વડાપ્રધાન ગુજરાતમાં 3 દિવસનું રોકાણ કરશે જો નરેન્દ્રસિંહ ઘણા લાંબા સમય પછી એ શબ્દ સાથે હું સંમત નહીં થઉં કારણ કે જો તમને યાદ હોય તો 10મી માર્ચે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા એના બિલકુલ બીજા દિવસે 11મી માર્ચે તેઓ અહીં હતા 11-12 માર્ચ 2 દિવસ અહીં રહ્યા એમણે ત્યારે પંચાયતમાં
सरपंचोनું સંમેલન કર્યું, બીજા દિવસે ખેલ મહાકુંભ કર્યો, એ પછી પણ તમને જો યાદ હોય તો 10મી એપ્રિલ અને 12મી એપ્રિલે આપણી 12મી એપ્રિલે એમણે પટેલ સમુદાયના બે ફંક્શનમાં હાજરી આપી, વર્ચ્યુઅલી આપી, પણ એ પણ બહુ જ મોટા સંમેલન હતા ઉમિયાધામમાં અને અન્નપૂર્ણા ધામ નરહરિભાઈ અમીરવાળું. ત્યારબાદ તમને યાદ હોય તો હનુમાન જયંતિના દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું અને વચ્ચે પણ બે કોન્ફરન્સમાં તેમણે વર્ચ્યુઅલ હાજરી આપી હતી. એનો અર્થ એ કે ગુજરાત સાથે તેઓ સતત સંપર્કમાં રહે જ છે અને અત્યારે પણ તમે જુઓ તો 3 દિવસ ગુજરાતમાં છે. એક તો આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે, પાર્ટીના સિનિયર પદાધિકારીઓને મળવાના છે, ત્યારબાદ રોડ શો કરવાના છે. અગાઉ આવ્યા હતા ત્યારે પણ 2 દિવસ એમણે સતત રોડ શો કર્યા હતા. એક વખત અમદાવાદમાં કર્યો હતો, બીજી વખત દહેગામ જતા રક્ષા શક્તિ યુનિવર્સિટીના રસ્તામાં ચિરોડાથી દહેગામ સુધી કર્યો હતો. અને અત્યારે તમે જુઓ તો એમના પ્રોગ્રામોની ડિટેલ તમે જુઓ તો સમજવા જેવી છે. એક મેં તમને અગાઉ પણ કહ્યું કે કેજરીવાલ સરકાર જે છે એજ્યુકેશન અને હેલ્થ એટલે કે આરોગ્ય અને શિક્ષણ પર ભાર આપી રહી છે. તો આ વખતે ગુજરાતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ છે એ ગુજરાતમાં આવ્યા છે અને જામનગર ખાતે આયુર્વેદિક અને બિન પરંપરાગત જેને આપણે સ્વાસ્થ્ય પ્રણાલી કહી શકીએ, દાખલા તરીકે એલોપેથી સિવાયની બધી જ જે પ્રણાલીઓ જે છે એ પ્રણાલીઓનું બિન પરંપરાગત જે પ્રણાલીઓ છે એનું એક સેન્ટર રિસર્ચ સેન્ટર ઉભું કર્યું છે, એનું ઉદઘાટન કરવાના છે અને એમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ત્યાં ઉપસ્થિત રહેવાના છે. ગાંધીનગરમાં આયુષ ઇનોવેશન કોન્ફરન્સ છે એનું પણ તેઓ ઉદઘાટન કરવાના છે. ટૂંકમાં હેલ્થ રિલેટેડ 2 મહત્વના પ્રોજેક્ટ જે છે એમાં એ સામેલ થવાના છે. તમને જો યાદ હોય તો 1 અઠવાડિયા પહેલા કચ્છમાં એમણે મેડિકલ કોલેજના ઉદઘાટન વખતે એક સ્પીચ આપી હતી ને એમાં એમણે કહ્યું હતું કે ગુજરાતમાંથી હાઈએસ્ટ સંખ્યામાં ડોક્ટર્સ ઉપલબ્ધ થશે, કારણ કે ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં જે છે એ મેડિકલ કોલેજ ઉપલબ્ધ થવાની છે. સાથોસાથ કચ્છમાં અથવા તો રાજકોટમાં એઇમ્સ નું સેન્ટર ઊભું થવાનું છે. ટૂંકમાં એજ્યુકેશન ઉપરાંત મેડિકલ ક્ષેત્રે ગુજરાત ઘણું આગળ છે એવું પ્રસ્થાપિત કરવાનું એક નેરેટિવ બનાવવાની કોશિશ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને એ ગુજરાત મોડેલ સાથે એને સાંકળી રહ્યા છે. ત્યારબાદ તમે જુઓ તો સહકારી ક્ષેત્ર બનાસકાંઠામાં જે 2 પ્લાન્ટ જે છે એનું ઉદઘાટન જે થવાનું છે, પોટેટો પ્લાન્ટ અને ડેરી પ્લાન્ટ, એ પણ એક મેસેજ છે કે સહકારી ક્ષેત્રે ગુજરાતમાં ઘણું બધું થઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં સહકારી ક્ષેત્રે અમિતભાઈ જે છે એને નવા રચાયેલા સહકારી મંત્ર સહકારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે અને ઉદઘાટન જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. અને દાહોદમાં જઈ રહ્યા છે ત્યાં ટ્રાઇબલ સબપ્લાન સ્કીમ જે છે એમાં આ વખતે બજેટ જે છે એ બજેટ ખાસું વધારવામાં આવ્યું છે અને ટ્રાઇબલ વિસ્તારમાં એ લોકોના સર્વાંગી વિકાસ માટે શું કામ થઈ રહ્યું છે, શિક્ષણમાં શું થઈ રહ્યું છે, એ લોકોને જમીનોના જે પ્રશ્નો હતા એ સોલ્વ કરવા માટે સરકાર શું કરી રહી છે. ટૂંકમાં મને એવું લાગે છે 360 ડિગ્રી જે છે આ વખતે પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ વિષયો આવરી લીધા છે. આદિવાસીઓને આવરી લીધા છે, શિક્ષણને આવરી લીધું છે, સહકારી ક્ષેત્રને પણ આવરી લીધું છે અને સાથોસાથ આરોગ્ય ક્ષેત્રને આવરી લીધું છે. બિલકુલ, અજયભાઈ ખૂબ મહત્વપૂર્ણ બાબત કરી રહ્યા છે, કારણ કે અત્યારે એક તરફ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વડાપ્રધાનની હાજરી છે, બીજી તરફ આવતીકાલના તેઓના જે કાર્યક્રમ છે તે આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે, દાહોદમાં આદિવાસીઓને તેઓ મળવાના છે. આ તમામ મુદ્દાઓ એવા છે કે જેને છેલ્લા કેટલાક દિવસથી સતત રાજ્યમાં ચર્ચાઓ પણ જગાવી છે, રાજકારણમાં પણ ગરમાવો લાવ્યો છે.